नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। मित्रों, आजना वीडियो मा आपणे वात करीशुं गुजरात गौण सेवा पसंदगी मंडळ गांधीनगर द्वारा गुजराती अने अंग्रेजी बन्ने भाषा माटे स्टेनोग्राफर नी भरती बहार पाडवामां आवेल छे। तो आ भरती विशे तमाम प्रकारनी माहिती छे ते एक ज वीडियो मा मेळवशुं। जेम के विद्यार्थी मित्रोनी शैक्षणिक लायकात केटली होवी जोईए, वय मर्यादा केटली होवी जोईए, सिलेक्शन प्रोसेस केवी रीते रहेशे, फॉर्म भरवा माटे अगत्यनी तारीखो कई कई रहेशे, ते तमाम माहिती एक ज वीडियो मा मेळवशुं। वीडियो नी शरूआत करीए ते पहेला वीडियो गमे तो अवश्य लाइक अने शेर करी देजो। चेनल मा नवा होय तो अवश्य चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, वीडियो नी शरूआत करीए। तो अही मित्रों, GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સ્ટેનોગ્રાફર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે। સૌથી પહેલા આપણે વાત કરીશું અગત્યની તારીખ વિશે। આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન ભરી દેવાનું રહેશે? તો 16 જૂન 2022 થી લઈને 30 જૂન 2022 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in તે વેબસાઇટના માધ્યમથી તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે ઓલરેડી વિડિયો અપલોડ કરી દીધેલ છે। વાત કરીશું મિત્રો કુલ કેટલી જગ્યા રહેશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, અહીં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં જે સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડવામાં આવેલ છે તે બંને મિત્રો વર્ગ 3 ની જ ભરતી છે અને અહીં ગ્રેડ 2 અને ગ્રેડ 3 બંને પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી દેવામાં આવેલ છે। તો મિત્રો, આપણે કુલ કેટલી જગ્યા રહેશે તેના વિશે ડાયરેક્ટ ચર્ચા કરીશું। તો કુલ 270 જેટલી જગ્યાઓ છે। આ 270 જગ્યામાંથી 116 જગ્યા સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। મિત્રો, આ જે 116 જગ્યા છે તેમાંથી 33 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો, 23 જગ્યા છે તે EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। 16 જગ્યા છે તે મિત્રો અહીં અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી મિત્રો 3 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। 38 જગ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 10 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। 77 જગ્યા છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 22 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। આવી રીતે મિત્રો, કુલ જે 270 જગ્યા છે તેમાંથી વિકલાંગ વ્યક્તિ માટે 16 જગ્યા અનામત રહેશે, માજી સૈનિક માટે 23 જગ્યા અનામત રહેશે। પગાર વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। તમામ કેડરમાં પ્રથમ 5 વર્ષ સુધી વિદ્યાર્થીને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। મિત્રો, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તેમાં વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી રૂપિયા 38,090 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। જ્યારે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 છે અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 છે તો તે બંને કેડરની પોસ્ટ માટે વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી રૂપિયા 19,950 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। જ્યારે મિત્રો 5 વર્ષ પૂર્ણ થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે તે પગાર ધોરણ લાગુ હશે તે મુજબ વિદ્યાર્થીને અહીં પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી સાથે સાથે જે અન્ય ભથ્થાઓ છે, અન્ય લાભ છે તે પણ વિદ્યાર્થીને મળવાપાત્ર થશે, પરંતુ તે 5 વર્ષ પૂર્ણ થયા પછી મળવાપાત્ર થશે। વાત કરીશું મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અહીં મિત્રો, તમામ સર્વંગમાં શૈક્ષણિક લાયકાત સેમ જ રહેશે। વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ, એટલે કે વિદ્યાર્થીએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી અહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ, અથવા તો સરકારે જે નક્કી કરેલ છે તે ગ્રેજ્યુએશન સમકક્ષ લાયકાત વિદ્યાર્થી ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો, ભરતીના નિયમ અનુસાર વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। વિદ્યાર્થી ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। વાત કરીએ આપણે વય મર્યાદાની, તો વિદ્યાર્થીની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 41 વર્ષ હોવી જોઈએ। પરંતુ મિત્રો, સરકારશ્રીના નિયમ અનુસાર અનામત કેટેગરીના ઉમેદવાર છે તેને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર અને અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તે બંનેને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર અને સામાન્ય કેટેગરીના શારીરિક રીતે વિકલાંગ પુરુષ ઉમેદવાર છે તે બંનેને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે।
सामान्य केटेगरीना शारीरिक रीते विकलांग महिला उम्मीदवार अने अनामत केटेगरीना शारीरिक रीते विकलांग पुरुष उम्मीदवार छे ते बन्नेने 15 वर्षनी उमरमां छूटछाट मळवा पात्र थशे। अनामत केटेगरीना शारीरिक रीते विकलांग महिला उम्मीदवार छे तेमने उमरमां 20 वर्षनी छूटछाट मळवा पात्र थशे। माजी सैनिक छे तो तेओए जे बजावेल फरज छे ते उपरांत 3 वर्षनी उमरमां छूटछाट मळवा पात्र थशे। परंतु तमाम केटेगरीमां अहीं जे वय मर्यादा छे ते 45 वर्षनी ज रहेशे। 45 वर्ष करता उमर वधी जती हशे तो उमरमां छूटछाट मळवा पात्र थशे नहीं। વાત કરીશું પરીક્ષા ફી વિશે, કયા વિદ્યાર્થીએ કેટલી પરીક્ષા ફી ભરવાની થશે। તો અહીં મિત્રો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી અહીં ભરવાની રહેશે। પરંતુ જનરલ કેટેગરીમાં હેન્ડિકેપ ઉમેદવાર હોય અને માજી સૈનિક હોય તો તેઓએ પરીક્ષા ફી ભરવાની થતી નથી। તે સિવાય મિત્રો એસસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવાર, માજી સૈનિક અને તમામ શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર છે તેઓએ અહીં પરીક્ષા ફી ભરવાની થતી નથી। પરીક્ષા ફી છે તે મિત્રો તમારે પોસ્ટ ઓફિસના માધ્યમથી ભરવાની રહેશે। પોસ્ટ ઓફિસનું ચલણ તમારે પ્રિન્ટ કરવાનું રહેશે અને કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ્ડ પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈ તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। પરીક્ષા ફી તરીકે રૂપિયા 100 રહેશે પ્લસ 12 રૂપિયા પોસ્ટ ઓફિસનો ચાર્જ રહેશે। એવી રીતે કુલ તમારે 112 રૂપિયા પોસ્ટ ઓફિસમાં ભરવાના રહેશે। પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 5/7/2022 છે। કચેરીના સમય દરમિયાન 5/7/2022 સુધીમાં તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। આગળ મિત્રો વાત કરીશું સિલેક્શન પ્રોસેસ વિશે। તો મિત્રો અહીં વિદ્યાર્થીનું જે સિલેક્શન છે તે સ્પર્ધાત્મક કસોટીને આધારે કરવામાં આવશે। અહીં મિત્રો બે પરીક્ષા લેવામાં આવશે। સૌથી પહેલી પરીક્ષા છે તે લઘુલિપિ કસોટી એટલે કે લાયકી પરીક્ષા લેવામાં આવશે। તેમાં જે વિદ્યાર્થી મિત્રો સફળ થશે એટલે આગળ તેમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। મુખ્ય પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હશે। પ્રશ્નપત્ર 1 છે તે વર્ણનાત્મક અને હેતુલક્ષી પ્રકારનું હશે, જ્યારે પ્રશ્નપત્ર 2 છે તે કૌશલ્ય કસોટી એટલે કે લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ આધારિત અહીં પ્રશ્નપત્ર હશે। તો તેમાં મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીશું અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જે ભરતી બહાર પડી છે તેની પરીક્ષા પદ્ધતિ વિશે। પહેલી પરીક્ષા લેવામાં આવશે તે લાયકી કસોટી એટલે કે લઘુલિપિ કસોટી લેવામાં આવશે। લઘુલિપિ એટલે કે ભાષાકીય કસોટી લેવામાં આવશે। અહીં મિત્રો જે લઘુલિપિ કસોટી લેવામાં આવે તેમાં તમારે સ્તૃત લેખન કરવાનું રહેશે અને અનુલેખન કરવાનું રહેશે। વાત કરીએ મિત્રો સ્તૃત લેખન એટલે શું, અનુલેખન એટલે શું? હવે મિત્રો સ્તૃત લેખન તેને ઓળખવામાં આવે છે કે જે બોલનાર વ્યક્તિ છે અને જે સાંભળનાર વ્યક્તિ છે, બોલનાર વ્યક્તિ જે બોલે અને સાંભળનાર વ્યક્તિ તે લખી લે તો તેને સ્તૃત લેખન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે મિત્રો અહીં કોઈ પણ અધિકારી છે, કર્મચારી છે તે અંગ્રેજી ભાષામાં પેરેગ્રાફ બોલશે અને જે અધિકારી અથવા તો કર્મચારી દ્વારા બોલવામાં આવે તે તમારે લખી લેવાનું રહેશે। એટલે કે તમારે સ્તૃત લેખન કરવાનું રહેશે। સ્તૃત લેખનની ઝડપ કેટલી રહેશે તો પ્રતિ મિનિટે 80 શબ્દની ઝડપ રહેશે। પ્રતિ મિનિટે 80 શબ્દ છે તે બોલનાર વ્યક્તિ અંગ્રેજી ભાષામાં બોલશે અને પ્રતિ મિનિટે 80 શબ્દ તમારે અંગ્રેજી ભાષામાં લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે, તેનું તમારે અનુલેખન કરવાનું રહેશે। અનુલેખન એટલે શું? તો કે મિત્રો જોઈન જોઈન વસ્તુ લખવામાં આવે તેને અનુલેખન તરીકે ઓળખવામાં આવે છે। તમને જે પેરેગ્રાફ આપવામાં આવે તે તમારે જોઈન જોઈન લખવાના રહેશે, અનુલેખન કરવાનું રહેશે। તેમની જે ઝડપ છે તે પર મિનિટે 7 શબ્દની હશે। હવે મિત્રો અહીં ટાઈપિંગ નથી કરવાનું, તમારે હાથ વડે લખવાનું છે। અનુલેખન જે મિત્રો તમારે કરવાનું છે તે હાથ વડે લખવાનું છે અને સ્તૃત લેખન કરવાનું છે તે પણ તમારે હાથ વડે લખવાનું છે। મિત્રો આ જે લાયકી કસોટી છે એટલે કે લઘુલિપિ કસોટી છે તે માત્ર ને માત્ર ઉમેદવારની શબ્દ શાબ્દિક ઝડપ કેટલી છે અને ઉમેદવારના લખાણ લખવા માટેની ક્ષમતા કેટલી છે તે ચકાસવા માટેની રહેશે। જે ઉમેદવાર લાયકી કસોટીમાં સફળ થઈ જશે એટલે આગળ તેમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। આપણે જેમ આગળ વાત કરી તેવી જ રીતે મુખ્ય પરીક્ષામાં બે પ્રશ્નપત્રો હશે। પ્રશ્નપત્ર 1 છે તે અંગ્રેજી ભાષાને લગતું હશે અને કોમ્પ્યુટરની પાયાની જાણકારીને લગતું હશે। મિત્રો પ્રશ્નપત્ર 1 છે તે વર્ણનાત્મક અને હેતુલક્ષી પ્રકારનું હશે કે જે કુલ 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। સિલેબસ વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો કોઈ પણ ટોપિક ઉપર તમારે નિબંધ લખવાનો રહેશે જેના 10 માર્ક રહેશે।
संक्षिप्त लेखन करवानुं रहेशे, तेमना पण 10 માર્ક રહેશે। બે પત્ર આપવામાં આવશે, એક પત્રનો 10 માર્ક, એવી રીતે બે પત્રના કુલ 20 માર્ક રહેશે। ગુજરાતી પેરેગ્રાફ આપી દેવામાં આવશે, તેને તમારે અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે। અંગ્રેજી પેરેગ્રાફ આપવામાં આવશે, તે અંગ્રેજી પેરેગ્રાફનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણને લગતા અહીં 20 પ્રશ્ન છે, તે પૂછવામાં આવશે, તે એમસીક્યુ પ્રકારના હશે। कॉम्प्यूटर नी पायानी जानकारी ने लगता पण प्रश्न पूछवामां आवशे, 20 प्रश्न के जे 20 मार्क ना हशे ते पण एमसीक्यू आधारित हशे। आवी रीते प्रश्नपत्र एक लेवामां आवशे, ते अंग्रेजी भाषा अने कॉम्प्यूटर नी पायानी जानकारी ने लगतु हशे के जेना कुल 100 मार्क रहेशे। આગળ મિત્રો પ્રશ્નપત્ર 2 પણ આપવાનું રહેશે, તે પણ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે। કૌશલ્ય કસોટી રહેશે, એટલે કે લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ કરવાનું રહેશે। તેમાં મિત્રો જે સ્ટેનોગ્રાફ ગ્રેડ 2 ડી પોસ્ટ છે તેના વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ, તો અહીં પણ મિત્રો તમારે સૌથી પહેલા તો સ્તુત લેખન કરવાનું રહેશે, બે પેરેગ્રાફ સાંભળી લખવાના રહેશે, એક પેરેગ્રાફ માટે 4 મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને કુલ 8 મિનિટનો સમયગાળો સ્તુત લેખન માટે આપવામાં આવશે। અહીં મિત્રો સ્તુત લેખનની જે ઝડપ છે તે અંગ્રેજી ભાષામાં પર મિનિટે 100 શબ્દની ઝડપ રહેશે। ત્યાર પછી મિત્રો કોઈ પણ બે પેરેગ્રાફ આપી દેવામાં આવશે, તે પેરેગ્રાફ જોઈ અને તમારે તેમનું અનુલેખન એટલે કે લખવાના રહેશે, ટાઈપિંગ કરવાના રહેશે, તેમના માટેનો જે સમયગાળો છે તે 50 મિનિટ આપવામાં આવશે। મિત્રો અહીં જે અનુલેખન માટે તમને જે પેરેગ્રાફ આપવામાં આવે છે તેમના કુલ 100 માર્ક રહેશે, તેમાંથી 90 માર્ક છે તે અનુલેખનના રહેશે અને 10 માર્ક છે તે પેરેગ્રાફમાં મિત્રો જે તે વિરામચિહ્નો આવેલ હોય છે તેને માટે રહેશે। મિત્રો તમે અહીં ટાઈપિંગ કરવામાં જો ભૂલ કરશો તો દરેક 2.5 ભૂલે 1 માર્ક તમારો માઇનસ કરી દેવામાં આવશે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તો તેમાં જે પ્રશ્નપત્ર 2 રહેશે, તો તેમાં પણ સૌથી પહેલા તો તમારે સ્તુત લેખન કરવાનું રહેશે, બે પેરેગ્રાફ સાંભળી તમારે લખી લેવાના રહેશે, એક પેરેગ્રાફ માટે 4 મિનિટનો સમયગાળો આપવામાં આવશે, એવી રીતે સ્તુત લેખન માટે કુલ 8 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। એ મિત્રો સ્તુત લેખન માટેની જે ઝડપ છે તે અંગ્રેજી ભાષામાં પર મિનિટે 80 શબ્દની ઝડપ રહેશે। ત્યાર પછી બે પેરેગ્રાફ આપવામાં આવશે, તેને જોઈન જોઈન તમારે ટાઈપ કરવાના રહેશે, એટલે કે અનુલેખનનું ટાઈપિંગ કરવાનું રહેશે, તેમને માટે કુલ 50 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। બે પેરેગ્રાફના કુલ 100 માર્ક ગણવાના રહેશે, તેમાંથી 90 માર્ક છે તે અનુલેખનના એટલે કે ટાઈપિંગના રહેશે, ત્યાર પછી 10 માર્ક છે તે મિત્રો જે પેરેગ્રાફમાં વિરામચિહ્નો હોય છે તેના ગણવાના રહેશે। જો મિત્રો તમે ટાઈપિંગ કરતી વખતે ભૂલ કરો છો તો દરેક 3 ભૂલ દીઠ 1 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। આગળ મિત્રો વાત કરીશું જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 ની ભરતી બહાર પાડી છે, તો તેની પરીક્ષા પદ્ધતિ વિશે, તેમાં પણ સૌથી પહેલા લઘુલિપિ એટલે કે લાયકી પરીક્ષા લેવામાં આવશે, ભાષાકીય પરીક્ષા લેવામાં આવશે। અહીં પણ મિત્રો તમારે સ્તુત લેખન અને અનુલેખન સૌથી પહેલા તો કરવાનું રહેશે। મિત્રો અહીં ગુજરાતીમાં પેરેગ્રાફ બોલવામાં આવશે, તે સાંભળી તમારે લખી લેવાનું રહેશે, તેમની ઝડપ છે તે પર મિનિટે 7 શબ્દની રહેશે। ત્યાર પછી તમને ગુજરાતીનો પેરેગ્રાફ આપવામાં આવશે, તે જોઈન જોઈન તમારે લખી લેવાનું રહેશે, તેની જે ઝડપ છે તે પર મિનિટે 7 શબ્દની રહેશે। અહીં મિત્રો બંને સ્તુત લેખન અને અનુલેખન છે તે તમારે હાથ વડે લખવાનું રહેશે, ટાઈપિંગ કરવાનું રહેશે નહીં। આપણે જેમ આગળ ચર્ચા કરી ગયા અંગ્રેજી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે કે આ જે લાયકી કસોટી છે તે માત્ર ને માત્ર ઉમેદવારની શાબ્દિક ઝડપ કેટલી છે અને ઉમેદવારની લઘુલિપિમાં લખવા માટેની ક્ષમતા કેટલી છે તે ચકાસવા માટે જ રહેશે। જે ઉમેદવાર લાયકી પરીક્ષા એટલે કે લઘુલિપિ કસોટીમાં સફળ થઈ જશે એટલે આગળ તેમને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે। ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં પણ મુખ્ય પરીક્ષામાં 2 પ્રશ્નપત્ર આપવાના રહેશે। પ્રશ્નપત્ર 1 છે તે ગુજરાતી ભાષાને લગતું રહેશે અને કોમ્પ્યુટરની પાયાની જાણકારીને લગતું રહેશે। કુલ 100 માર્કનું પેપર રહેશે, જે પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। અહીં તમને કોઈ પણ ટોપિક ઉપર નિબંધ આપી દેવામાં આવશે, તે તમારે લખવાનો રહેશે, તેમના 10 માર્ક રહેશે। સંક્ષિપ્ત લેખન આપવામાં આવશે, તેના પણ 10 માર્ક રહેશે। 2 પત્રો તમારે લખવાના રહેશે, એક પત્રના 10 માર્ક, એવી રીતે કુલ 20 માર્ક રહેશે। ગુજરાતી ભાષામાંથી અંગ્રેજીમાં તમારે ભાષાંતર કરવાનું રહેશે, તેમના 10 માર્ક રહેશે। અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે। ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન હશે, તેમના 20 માર્ક રહેશે। કોમ્પ્યુટરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જે પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન હશે, તેમના પણ 20 માર્ક રહેશે। આવી રીતે મિત્રો પ્રશ્નપત્ર 1 છે તે ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરની પાયાની જાણકારીને લગતું પ્રશ્નપત્ર હશે કે જે કુલ 100 માર્કનું રહેશે અને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે।
ત્યાર પછી પ્રશ્નપત્ર 2 છે તે પણ કૌશલ્ય કસોટી આધારિત રહેશે એટલે કે લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ તમારે કરવાનું રહેશે કુલ 100 માર્કનું પેપર રહેશે અહીં પણ તમારે 2 પેરેગ્રાફ સાંભળી લખવાના રહેશે એક પેરેગ્રાફ માટે 4 મિનિટનો સમયગાળો આપવામાં આવશે એવી રીતે કુલ 8 મિનિટનો સમયગાળો સ્તુત લેખન માટે રહેશે એ મિત્રો જે સ્તુત લેખનની ઝડપ છે તે ગુજરાતી ભાષામાં પર મિનિટે 75 શબ્દની રહેશે ત્યાર પછી મિત્રો તમને બે પેરેગ્રાફ આપી દેવામાં આવશે તે જોઈન જોઈન તમારે લખવાના રહેશે એટલે કે ટાઈપિંગ કરવાના રહેશે તેમના માટે કુલ 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે બે પેરેગ્રાફના જે માર્ક છે તે કુલ 100 માર્ક રહેશે તેમાંથી 90 માર્ક છે તે અનુલેખન એટલે કે ટાઈપિંગના રહેશે ત્યારે 10 માર્ક છે તે મિત્રો પેરેગ્રાફમાં જે વિરામચિહ્નો હોય છે તેના રહેશે જો તમે પેરેગ્રાફ ટાઈપિંગ કરવામાં ભૂલ કરો છો તો દરેક અડધી ફૂલ દીઠ 1 માર્ક માઇનસ કરી દેવામાં આવશે આગળ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં જે પ્રશ્નપત્ર 2 છે તેમાં પણ સૌથી પહેલા તો તમારે કોઈ પણ બે પેરેગ્રાફ સાંભળી તેનું સ્તુત લેખન એટલે કે લખવાના રહેશે એક પેરેગ્રાફ માટે 4 મિનિટ એવી રીતે સ્તુત લેખન માટે 8 મિનિટનો સમયગાળો આપવામાં આવશે સ્તુત લેખનની ઝડપ છે તે ગુજરાતી ભાષામાં પર મિનિટે 60 શબ્દની રહેશે ત્યાર પછી બે પેરેગ્રાફ આપવામાં આવશે તેને જોઈન જોઈન તમારે ટાઈપિંગ કરવાના રહેશે એટલે કે અનુલેખન કરવાનું રહેશે તેમને માટે 50 મિનિટનો સમયગાળો આપવામાં આવશે બંને પેરેગ્રાફના માર્ક છે તે કુલ 100 માર્ક ગણવાના રહેશે તેમાંથી 90 માર્ક છે તે અનુલેખનના રહેશે 10 માર્ક છે તે વિરામચિહ્નોના રહેશે જો તમે પેરેગ્રાફ ટાઈપિંગ કરવામાં ભૂલ કરો છો તો અહીં મિત્રો દરેક 3 ભૂલ દીઠ 1 માર્ક માઇનસ કરી દેવામાં આવશે તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડી દેવામાં આવેલ છે આશરે કુલ 270 જેટલી જગ્યાઓ છે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે ઓનલાઈન અરજી ફોર્મ વિશે વિડીયો પણ અપલોડ કરી દેવામાં આવેલ છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ